स्वागत है तमारू अमारी चैनल मॉम एंड डॉटर कुक्स में। आज आप बनावीशू मरचाना पट्टी भजिया। आ पट्टी भजिया एकदम कुरकुरा अने टेस्टी बने छे अने खावामां खूब ज सरस लागे छे। अने आपणे आमां जे एक वस्तु नाखवाना छे एनाथी आ पट्टी भजिया छे एकदम सरस क्रिस्पी बनशे। अने आनी साथे आपणे एक चटनी बनावाना छे, एक अलग ज चटनी बनावाना छे। ए चटनी साथे पण आ भजिया खूब ज खावानी मजा आवे छे। तो चलो आज आपणे मरचाना पट्टी भजिया बनावी लईए। नवी नवी रेसिपी सीखवा माटे अमारी चैनल ने सब्सक्राइब करो अने नवा वीडियो ना नोटिफिकेशन माटे बेल आइकॉन ने जरूर दबाओ। तो सौ प्रथम आपणे पट्टी भजिया बनावा माटे मरचा लेवाना छे। तो अहींया मैं 250 ग्राम बहु मोड़ा पण नहीं अने बहु तीखा पण नहीं एवा मीडियम मरचा लीधा छे। अहींया मारी पासे 3-4 लाल मरचा छे, थोड़े तीखावाळा छे, ए पण हुं साथे लउं छुं। मरचाने आपणे घरे लाईने सरस रीते धोई लेवाना छे अने कोरा करी लेवाना छे। अने पछी आपणे एनो उपरनो ડીટીયાનો ભાગ કાપી નાખવાનો છે। અને આ મરચા થોડા વધારે પોળા છે તો હું આના 4 ચીરિયા કરીશ। વચ્ચેથી થોડા બીયા અને નસનો ભાગ કાઢી લેવાનો એટલે મરચા આપણને બહુ તીખા ન લાગે। તો આવી રીતે આપણે બીયા અને થોડી નસ કાઢીને મરચાને સરસ રીતે આવી રીતના ચીરી કરી લેવાની છે। તો આપણા બધા મરચાના ચીરિયા થઈ ગયા છે। હવે આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું, એમાં આપણે 1/2 થી 1.25 ચમચી જેટલું મીઠું નાખીશું અને એક આપણે લીંબુનો રસ નાખી દઈશું। અને આપણે આમાં થોડુંક આદું નાખવાનું છે। તો અહીંયા મેં 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, એને આપણે એકદમ ઝીણી છીણીથી છીણીને અંદર ઉમેરી દેવાનો છે। એટલે આદું, મરચાં અને મીઠું મરચાંમાં સરસ રીતે કોટ થઈ જાય અને એક સ્વાદ આવી જાય। આપણે હાથની મદદથી આવી રીતના એને મિક્સ કરી લેવાનું છે। આ મરચાં થોડા તીખા હોય છે એટલે તમે જ્યારે પણ આવી રીતના અંદર હાથ ઉમેરો મરચામાં ત્યારે થોડો તેલવાળો કરી લેવાનો એટલે તમને હાથ બળશે નહીં। મરચાં આપણે સાઈડમાં મૂકી દેવાના છે 10-15 મિનિટ માટે। હવે આપણે મરચાંવાળા હાથ હોય છે તો આપણે એમાં થોડુંક લીંબુ આજે આપણે અંદર નાખ્યું તો એનું જે છોતરું હોય છે હાથ પર ઘસી લેવાનું અને પછી હાથ ધોઈ નાખવાના એટલે આપણા હાથમાંથી મરચાંની તીખાશ નીકળી જાય છે। હવે આપણે આ પટ્ટી ભજીયા સાથે ખાવા માટે એક બહુ જ સરસ ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરવાના છે। તો એની માટે મેં એક નાનું મિક્સરનું જાર લીધું છે, એમાં મેં 1 કપ જેટલા ધાણા ઉમેર્યા છે। અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ ધાણા મળે છે, એની સાથે મેં 2 તીખા લીલા મરચાં લીધા છે, 1 આદુનો ટુકડો લીધો છે નાનો, એ અંદર ઉમેરી દીધું છે। સાથે આપણે થોડું અંદર જીરું ઉમેરી દઈશું 1/2 થી 1.5 ચમચી જેટલું। થોડીક આપણે અંદર ચપટી હિંગ ઉમેરી દઈશું, આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને 1 ચમચી એમાં મેં ખાંડ ઉમેરી છે। અને આપણે અહીંયા થોડા ગાંઠિયા અથવા સેવ ઉમેરવાની છે એટલે આ ચટણીનું એક બહુ સરસ સ્વાદ આવે। હવે આપણે આને પાણી વગર જ પીસી લેવાની છે, જો જરૂર પડે તો 1 ચમચી પાણી ઉમેરજો પણ પાણી વગર પીસાય તો વધારે સારું। આપણી ચટણી પીસાઈ ગઈ છે, આપણે આવી અધકચરી ચટણી પીસવાની છે। હવે આપણે અહીંયા એક બાઉલ લઈશું, એમાં ચટણી ઉમેરી દઈશું। અને અહીંયા મેં 1/2 કપ મોળું દહીં લીધું છે, બહુ ખાટું દહીં નથી લેવાનું, ઘરનું જ મેળવેલું દહીં છે, એને આપણે થોડીવાર આવી રીતના વિસ્ક કરી લઈશું એટલે દહીં સરસ રીતે ફેટાઈ જાય। હવે આ દહીં આપણી જે ચટણી બનાવી હતી એમાં ઉમેરી દઈશું અને આપણે એને પાછું એકવાર મિક્સ કરી લઈશું। અને આ સ્ટેજ પર તમારે ચેક કરી લેવાનું, જો અંદર કંઈ મીઠું કે એવું થોડું પણ ઓછું હોય તો તમે ઉમેરી શકો છો। આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, હવે આપણે આમાં થોડુંક સંચળ ઉમેરી દઈશું, એનાથી પણ ચટણીનો બહુ સરસ સ્વાદ આવશે। મને થોડું મીઠું ઓછું લાગતું હતું એટલે મેં સંચળ ઉમેર્યું છે, સંચળ ઉમેરવાથી પણ આ ચટણી ખૂબ જ સરસ લાગે છે। હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અને આ બાજુ આપણા મરચાંને રાખ્યાને 15-20 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એમાંથી થોડું થોડું પાણી પણ નીકળી ગયું છે, પણ આ પાણી આપણે બહાર નથી કાઢવાનું, આ પાણી આપણે અંદર જ રહેવા દેવાનું છે, એનાથી આ મરચાંનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે આપણે એમાં 2-3 ચમચી જેટલા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું। હવે આપણે એમાં ચોખાનો લોટ લીધો છે, 2-3 ચમચી ચોખાના લોટ ઉમેરવાથી આ પટ્ટી ભજીયા છે એકદમ સરસ ક્રિસ્પી થશે। અહીંયા મેં 1/4 ચમચી જેટલી વરિયાળી દીધી છે અને હાથેથી ક્રશ કરીને ઉમેરી દીધી છે। વરિયાળી ઉમેરવાથી આ પટ્ટી ભજીયા ખૂબ જ સરસ લાગે છે, તો તમે એક વાર ચોક્કસ ઉમેરીને ટ્રાય કરજો। હવે અહીંયા મેં 1/2 કપ ચણાનો લોટ લીધો છે, એ અંદર ઉમેરી દીધો છે, પછી જરૂર પડશે તો હું પાછો બીજો થોડો ચણાનો લોટ ઉમેરીશ, પણ અત્યારે આપણે 1/2 કપ જ ચણાનો લોટ લેવાનો છે। હવે આપણે એને હળવા હાથે એકદમ મિક્સ કરવાનું છે, મરચાં તૂટી ન જાય એવી રીતે આપણે લોટને મરચાં પર ચડાવવાનો છે। હવે આપણે હાથમાં એકદમ થોડું પાણી લઈને એને પાછું એકવાર મિક્સ કરશું એટલે જે કોરો લોટ છે એ મરચાં પર સરસ રીતે કોટ થઈ જાય। આવી રીતે આપણે એને હળવા હાથે જ મિક્સ કરવાનું છે। હજી અહીંયા મને ચણાના લોટની જરૂર લાગે છે, બરાબર મરચાં પર કોટ નથી થયું, તો હું પાછો
બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરું છું અને એને પણ પાછું હું મિક્સ કરી લઉં છું. આવી રીતે જરૂર પડે તો થોડો થોડો લોટ ઉમેરતા જવાનું અને મિક્સ કરતું જવાનું, પણ બહુ વધારે લોટ નથી ઉમેરવાનો. મરચાં પર થોડું થોડું જ કોટિંગ હોવું જોઈએ. એવી રીતે આપણે એનું બેટર તૈયાર કરવાનું છે. તો આ કોટિંગ થઈ ગયું છે સરસ એવું, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં એક ચમચી જેટલું ગરમ તેલ નાખીશું. ગરમ તેલ નાખવાથી પણ આ પટ્ટી ભજીયા છે એકદમ ક્રિસ્પી બનશે. તેલ નાખીને આપણે એને પાછું મિક્સ કરી લઈએ. એક બાજુ મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું ભજીયા તળવા માટે. તો આપણે તેલને ચેક કરી લઈએ. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. પટ્ટી ભજીયા જ્યારે પણ બનાવો ત્યારે તેલ થોડુંક ફાસ્ટ ગરમ હોવું જોઈએ. તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે પટ્ટી ભજીયા છે અંદર ઉમેરતા જશું. હવે આપણે અંદર મરચાં ઉમેરતા જશું. તો આપણે એક એક કરીને મરચાં અંદર ઉમેરવાના છે. હવે આપણે ગેસ થોડો મીડિયમ કરી દેવાનો છે. મીડિયમ ગેસ પર આ ભજીયા છે એકદમ સરસ ક્રિસ્પી તળાઈને તૈયાર થશે. બધા મરચાં ઉમેરી દીધા પછી આપણે એને થોડી વાર પછી ટર્ન કરી લઈએ. આવી રીતે ઉપર નીચે ફેરવતા ફેરવતા આપણે આ ભજીયાને તળી લેવાના છે. તો 3-4 મિનિટમાં જ આ મરચાં છે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. અને જો તમારે હજી વધારે ક્રિસ્પી કરવા હોય તો એકવાર તળીને બહાર કાઢ્યા પછી પાછા તમે ફરીને તળશો તો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. અને આપણે આમાં જે ચોખાનો લોટ નાખ્યો છે એનાથી આ મરચાં છે એકદમ સરસ ક્રિસ્પી થશે અને જરા પણ તેલ પીસે નહીં. તો આવી રીતે આપણે બધા મરચાં તળીને તૈયાર કરી લેવાના છે. તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી થયા છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે. તો ગરમા ગરમ આપણા મરચાંના પટ્ટી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. એને આપણે જે ચટણી બનાવી હતી એની સાથે સર્વ કર્યા છે. તો તમે એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે આ ભજીયા સાથે. તો આપણા ગરમ ગરમ પટ્ટી ભજીયા તૈયાર છે. શિયાળામાં ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોનને જરૂર દબાવો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.